નમસ્કાર, ઝેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું મોદી શિવાંગી. આગળ વાત કરીએ તો દાહોદ જિલ્લો કોરોનાથી મુક્ત થવા ભણી કોરોના પોઝિટિવના ત્રીજા દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ. દાહોદ ધનિષ્ઠ સારવાર બાદ કોરોનામાંથી મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી વિદાય આપતી વેળાએ દર્દી ઉપર પુષ્પ વર્ષ્યા. દાહોદમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ 4 કેસ પૈકી 3 દર્દીઓ સાજા થઈ ગયા છે. હવે માત્ર 1 જ દર્દી સારવાર હેઠળ દાહોદ જિલ્લા કોરોના દર્દીથી મુક્ત થવા ભણી આગળ વધી રહ્યો છે. કોરોના વાયરસને પરાસ્ત કરી સાજા થયેલા વધુ 1 દર્દીને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘનિષ્ઠ સારવાર બાદ કોરોનાથી મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી વિદાય આપતી વેળાએ આ દર્દી ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને તારીઓથી અભિવાદન કરવામાં આવ્યું હતું. ગરબાડા તાલુકાના ભીલવા ગામના 27 વર્ષીય લાલજીભાઈ બારિયાને તેમના રાજસ્થાનના પ્રવાસ દરમિયાન કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો આરોગ્ય તંત્ર દ્વારા થયેલી તપાસમાં ધ્યાને આવ્યું હતું. તાવ અને શરદી થવાના કારણે તેમણે સર્વપ્રથમ દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જ્યાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જાણવાના કારણે તેના નમૂના લેવામાં આવ્યા હતા અને તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ અહીંની સિવિલ હોસ્પિટલમાં તારીખ 13/4/2020 રોજ દાખલ કરાયા હતા. લાલજીભાઈને 18 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમને 3 વખત ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતા. દિવસો દરમિયાન ડૉક્ટર મોહિત દેસાઈ અને તેમની ટીમે તેમની સારવાર કરી હતી. કોરોનાગ્રસ્ત દર્દીને હાઇડ્રોક્સક્લિકોઇન એઝોથ્રિન સહિતની દવાઓ આપવામાં આવી હતી. બાદમાં તેમની તબિયત સુધારા ઉપર આવતા ફરીથી કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવતા આજે તેમને રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમને પોષક આહાર, નાસ્તો, લીંબુ શરબત સહિતનું ડાયટ આપવામાં આવતું હતું. સિવિલ હોસ્પિટલ ખાતેથી લાલજીભાઈને રજા આપવામાં આવતા કલેક્ટર શ્રી વિજય ખરાડી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર RD પહાડિયા સહિતના અધિકારીઓએ તેમની ખબર અંતર પૂછ્યા હતા અને કોરોનાને પરાસ્ત કરવા બદલ તારીઓથી અભિવાદન કર્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ તેમના પર ફૂલોની વર્ષા કરીને વિદાય આપી. એમ્બ્યુલન્સમાં બેસાડીને લાલજીભાઈને તેમના ગામ ભીલવા લઈ જવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના આ ત્રીજા દર્દી કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હવે માત્ર 1 જ દર્દી સારવાર હેઠળ છે. સરકારી તંત્રના તનતોડ મહેનતથી દાહોદ જિલ્લામાં કોરોના વાયરસ વધુ ફેલાતો અટક્યો છે, સાથે કોરોના મુક્ત થવા જઈ રહ્યો છે. નયન મુંડા, ZSTV, દાહોદ.